नमस्कार विद्यार्थी मित्रों, मारू नाम निलेश ठोरिया। आज आप लेक्चर बे चेप्टर नंबर 22 चेताकीय नियंत्रण अने सहनियमन एनी अंदर आपने जे शुरुआत अंदर थोड़ी माहिती जोई गया था कि जे चेताकीय नियंत्रण अने सहनियमन कई रीते काम करे, त्यार पछी आपणे माहिती लीधी थी कि एनी अंदर जे मुख्य बे भाग में डिवाइड थे पीएनएस अने सीएनएस, सेंट्रल न्यूरल सिस्टम, पेरिफेरल न्यूरल सिस्टम अथवा नर्वस सिस्टम आपणे कही छे। त्यार पछी दरेकना अलग अलग डिविजन के जे आपणे जोई गया था, मस्तिष्क चेता, करोड़ोजु चेता, सीएनएस में बे भाग मस्तिष्क अने करोड़ोजु आवे। त्यार पछी एना जे पीएनएस ना वरी बे भाग बे चेताना जोई गया आपणे के जे एक चालक चेता अने एक संवेदी चेता, मतलब अंतर्वाही चेता अने एक बहिर्वाही चेता, एना बे भाग जोई गया। देहिक चेतातंत्र, स्वयंवर्ती चेतातंत्र, स्वयंवर्ती ना बे भाग जोई गया कि जे अनुकंपी अने परानुकंपी। आटली माहिती आपणे गया लेक्चर नी अंदर अभ्यास कर्यो हतो। हवे आ लेक्चर नी अंदर जे आपणे चेताकोष चेतातंत्रनो रचनात्मक अने क्रियात्मक एकम, शरूआतमां आपणे जोई गया था कोष के जे जीवननो रचनात्मक अने क्रियात्मक एकम आपणे कही शकीए। ईज रीते जे आखुं चेतातंत्र बने, तंत्र कोने कही शकीए आपणे के जेनी अंदर कोई एक भाग संकळायेलो न होय પણ એક સમૂહ સાથે જ્યારે ભાગ ભેગા થાય ત્યારે એ આખા ભાગને આપણે શું કહી, એક તંત્ર તરીકે ઓળખી શકીએ। મતલબ કે એની અંદર એક પર્ટિક્યુલર ચેતાકોષ એક જ નથી હોતો, પણ ઘણા બધા ચેતાકોષ ભેગા થાય અને એક આખી રચના બને જેને આપણે શું કહી, ચેતાતંત્ર। તો એ આખે આખું જે તંત્ર કામ કેનાથી કરે કે એના જે અલગ અલગ ભાગ ભેગા થયા હોય। સપોઝ ધારો કે આપણે લઈ લઈએ એક આખી આ જે રચના બની, તો આ રચનાને આપણે શું કહીશું, તંત્ર કહી શકીએ। આખી રચનાને તંત્ર, પણ એ તંત્રમાંનો આ એક ભાગ એનો શું થઈ ગયો, એક કોષ થઈ ગયો, એક પર્ટિક્યુલર ભાગ થઈ ગયો। આ જે ભાગ કામ કરશે તો બીજો એ જ કામ કરશે, ત્રીજો, ચોથો, પાંચમો, છઠ્ઠો, એ રીતે બધાએ કામ કરશે તો કામ શું થઈ ગયું, સરખું। મતલબ શું કે એક એવો એનો ભાગ છે કે જે કાર્ય કરે એ બધાએ સરખું જ કામ કરે, મતલબ એ બધા એક એક ભાગ એના કેવા કામ થઈ ગયા, એની રચના કરે એના માટે થઈ ગયા, પ્લસ આ જે કામ કરશે બધાએ સરખા જ કામ કરશે એટલે એમાં શું થઈ ગયું, ક્રિયા થઈ ગઈ। તો જે રચના અને ક્રિયા થવા માટે કોઈ પણ એક ભાગ સંકળાયેલો હોય એ ભાગ એટલે એમાં શું થઈ ગયો, ચેતાકોષ। તો આ રીતના ઘણા બધા ચેતાકોષ ભેગા થાય અને એક આખી રચના બનાવે જેને આપણે શું કહીએ, ચેતાતંત્ર। પણ એ ચેતાતંત્ર બન્યો કેમાંથી, એક કોષમાંથી, એ કોષને આપણે શું નામ આપ્યું, ચેતાકોષ। એવા બધા કોષ ભેગા થઈ ગયા અને એક આખી સંરચના બનાવી એને શું કીધું આપણે, ચેતાતંત્ર। સપોઝ ધારો કે આને આપણે આખાને કહી દઈ ચેતાતંત્ર, તો એમાંનો એક ભાગ, આ એક ભાગ એનો શું બની ગયો, ચેતાકોષ। આ કોષ 2, 3, 4 તો બધાના કાર્ય સરખા, રચના સરખી હશે, દરેકનો કાર્ય પણ સરખું હશે, માટે એને રચનાત્મક અને ક્રિયાત્મક એકમ તરીકે આપણે ઓળખવામાં આવે। ક્લિયર? એનાથી છે જ આગળ હવે આખી આ જે સંરચના આપણે જોઈએ કે જે ચેતાકોષની રચના કયા પ્રકારની જોવા મળે, તો એની અંદર આ જે એક ચેતાકોષની સંરચના દર્શાવી, તો એની અંદર મુખ્ય જેના ત્રણ ભાગ આપણે જોઈ શકીએ। સૌથી જે બહારનો ભાગ, આ જે સૌથી બહારનો ભાગ એને આપણે શું કહી, શિખાતંતુ, શિખાતંતુ। તો આ જે શિખાતંતુ કદમાં કેવો હોય, નાના અને કેવા હશે, અણીદાર હોય, અને કેવા જોવા મળે, શાખિત જોવા મળે, નાના અણીદાર અને શાખિત જોવા મળે। શાખિત મતલબ શું કે અલગ અલગ શાખામાં એ ડિવાઈડ થયેલા હોય,
એક જગ્યાએ સીધે સીધા જોવા મળે નહીં, અલગ અલગ ભાગમાં શાખિત થયા હોય. હવે આ જે શિખાતંતુનું કામ શું, કે જે ઉર્મિ વેગનું કોષકાય તરફ વહન કરે, જે ઉર્મિ વેગ આવે. ઉર્મિ વેગ એટલે શું, એની આપણે શરૂઆતમાં માહિતી લીધી, છતાં પણ આ જે ટોપિક પછી બીજો ટોપિક આવશે એ ઉર્મિ વેગને લગતો જ ટોપિક આવશે, એમાં પણ આપણે વિસ્તૃત એના વિશે અભ્યાસ કરશું. છતાં પણ આપણે એની થોડીક માહિતી લઈ કે જે ઉર્મિ વેગ એટલે શું, કે કોઈ પણ સંવેદના હોય, સંવેદના એટલે કે અનુભવ, આવી સંવેદના જ્યારે આપણા શરીરની અંદર એન્ટર થાય તો એ જે સંવેદના ક્યાંથી એન્ટર થઈ છે, શિખાતંતુમાંથી કોષકાય, અહીંયાથી અક્ષતંતુ અને અહીંયાથી જે સોરી આપણે ચેતાક્ષ કે અક્ષતંતુ કે ચેતાક્ષથી અલગ અલગ ભાગમાં વિભાજિત થાય. તો શરૂઆત ક્યાંથી જોવા મળશે, શિખાતંતુથી. તો એ શું કરશે કે જે ઉર્મિ વેગ મળે આપણને, મતલબ જે પ્રકારની સંવેદના મળે, સંવેદના એટલે કે ગરમ વસ્તુને તમે અડો તો એક ગરમ વસ્તુની સંવેદના કહી શકો, ઠંડી વસ્તુને અડો તો એ ઠંડી વસ્તુની સંવેદના કહી શકી, કોઈ પણ સ્મેલ આવતી હોય તો એની સંવેદના, ગંધ આવતી હોય તો એની સંવેદના, કોઈ મીઠાઈ હોય તો તમે સૂંઘી અને જોવો તો એ પ્રકારની સંવેદના. તો આ બધી શું કહેવાય, એક પ્રકારની સંવેદના કહી શકે. તો એ સંવેદના જ્યારે શરીરની અંદર એન્ટર થાય તો એ એન્ટર ક્યાં આવશે, શિખાતંતુને, અહીંયાથી ઉર્મિ વેગ મતલબ કે એને વહન કરવા માટે જવાબદાર, અહીંયાથી વહન થઈ કોષકાયથી ચેતાક્ષથી બીજા જે ચેતાકોષ, ત્રીજા ચેતાકોષ, ચોથા, એ રીતે જે તે અંગથી મગજ અથવા તો કરોડરજ્જુ તરફ એનું વહન કરે, ત્યાર પછી અહીંયાથી પ્રત્યુત્તરની ક્રિયા આગળ વધે. તો ઉર્મિ વેગના વહન સાથે આપણું શિખાતંતુ સંકળાયેલું. એના પછી જે બીજો ભાગ, જે સેન્ટરનો જે ભાગ કહી શકીએ આપણા, જે શું એ કોષકાય, જે કોષકાય. હવે આ જે કોષકાય અલગ અલગ આકારના જોવા મળે, અમુક ગોળાકાર હોય, નળાકાર હોય, અમુક તારા આકારના હોય, દરેકના અલગ અલગ આકાર જોવા મળે. આની અંદર જે પ્રવાહી હોય, જે કોષકાયમાં જે પ્રવાહી હોય તેને આપણે શું કહીએ, કોષકાય રસ. અથવા તો કોષકાય રસ પણ આપણે કહી શકીએ, કેમ કે કોષકાયની અંદર જે પ્રવાહી તેને આપણે કોષકાય રસ તરીકે ઓળખી શકીએ. હવે એની અંદર શું જોવા મળશે, સેન્ટરમાં કોષ કેન્દ્ર, ત્યાર પછી કોષ કેન્દ્રની આજુબાજુ શું જોવા મળશે, નીઝલની કણિકા. નીઝલની કણિકા મતલબ શું, કણિકામય અંતઃ કોષરસવા, બીજું કશું નહીં, નીઝલની કણિકા એટલે કણિકામય અંતઃ કોષરસવા. હવે અંતઃ કોષરસ જાળ થઈ ગઈ, એની આજુબાજુ નીઝલની કણિકા, અંતઃ કોષરસ જાળ મતલબ કે આ જે ભાગ, જે આપણે શરૂઆતમાં આઠમા ચેપ્ટરની અંદર અભ્યાસ કર્યો કે કણિકામય અને કણિકા વિહીન, તો એની અંદર જે કણિકામય છે તો સ્વાભાવિક છે કે આ જે સેન્ટરનો ભાગ છે એ કેનું સંશ્લેષણ કરતો હોવો જોઈએ, જે સંશ્લેષણની વાત થાય તો કેનું સંશ્લેષણ કરશે, પ્રોટીનનું સંશ્લેષણ કરે. અને એની અંદર શું જોવા મળશે, રિબોસો. આપણને ખ્યાલ જ છે કે કણિકામય કોને કહેવાય, કે જેની સપાટી ઉપર રિબોસોમ, જેની સપાટી ઉપર રિબોસોમ ભાગ કેનું સંશ્લેષણ કરશે, પ્રોટીનનું સંશ્લેષણ સાથે સંકળાયેલો ભાગ આપણે કહી શકીએ. ત્યાર પછી આ સિવાય એની અંદર શું જોવા મળશે,
પ્રણાપ સૂત્ર અને ગોલકી કઈ પણ જોવા મળે. કણાપ સૂત્ર અને ગોલકી ગાય. હવે આ જે કોષકાય છે તો કોષકાયમાં બધી બાજુથી શું આવશે? ઉર્મિ વેગ ક્યાંથી આવશે? શિખાતંતુમાંથી. તો અલગ અલગ શિખાતંતુમાંથી ઉર્મિ વેગ ભેગી કરી અને ક્યાં જવા દેશે? એક જ ભાગ ક્યાં? ચેતાક્ષમાં. શિખાતંતુમાંથી ઉર્મિ વેગ એકઠી કરી અને ચેતાક્ષ તરફ વહન કરે. આ કાર્ય કેનું થઈ ગયું? કોષકાયનું. આપણે જોઈ ગયા શિખાતંતુ કોષકાય. ત્યાર પછીનો જે ભાગ કે જે સેન્ટરનો ભાગ આપણે લઈ, આ ભાગ જેથી તમને ખ્યાલ આવે, આ જે ભાગ એટલે કયો થઈ ગયો? ચેતાક્ષ. જે માહિતી હું આ લખું, ચેતાક્ષ. જે ચેતાક્ષની વાત કરીએ આપણે, તો ચેતાક્ષ એકાકી, સમવ્યાસી, નળાકાર સંરચના. એકાકી કે જે એક જ નળાકાર, બીજો ત્રીજો ચોથો એ રીતે એમાં નળાકાર છે નહીં. એક સિમ્પલ એક સેન્ટરની અંદર એક નળાકાર. સમવ્યાસી ઉપરથી નીચેના છેડે લ્યો તો એનો વ્યાસ કેવો જોવા મળશે? સરખો. એમાં કાંઈ ફેરફાર જોવા મળશે નહીં. ક્લિયર? ત્યાર પછી આમાં મસ્જિદ અમસ્જિદ, એના પછીના આ જ ટોપિકમાં આગળ આપણા મુદ્દામાં આપણે લઈશું, એટલે એમાં ડીપમાં જતા નથી. હવે આ જ્યારે ચેતાક્ષ પૂરો થાય ત્યારે છેડા તરફ આપણે લઈ શકીએ કે જે ચેતાક્ષના છેડા શું હોય? ફૂલેલા જોવા મળે. જેને શું કહીએ આપણે? ચેતોપાગમ્ય ગાંઠ. એના જે છેડાના ભાગ ફૂલાયેલા જોવા મળે એને આપણે ચેતોપાગમ્ય ગાંઠ તરીકે ઓળખી શકીએ. હવે આ જે ચેતોપાગમ્ય ગાંઠની અંદર ગાંઠમાં સ્ત્રાવ્ય પુટિકા જોવા મળે. એની અંદર શું હોય? સ્ત્રાવ્ય પુટિકા જોવા મળે. આ પુટિકાની અંદર શું જોવા મળે? ચેતા પ્રેષક દ્રવ્ય, જેને શું કહેવાય? ન્યુરો ટ્રાન્સમીટર. એ ચેતાપ્રેષક દ્રવ્ય કયું જોવા મળે? આ લખો, એસિટાઇલ કોલાઇન જોવા મળે. ત્યાર પછી એક ચેતાકોષ બીજા ચેતાકોષ વચ્ચે અવકાશ હોય, જેને શું કહેવાય? ચેતોભાગ. એક ચેતાકોષ અને બીજા ચેતાકોષ વચ્ચે અવકાશ, વચ્ચેના અવકાશને શું કહેવાય? ચેતો પાગમ. ચેતોપાગમ. ક્લિયર? હવે લખાણ તો લખી લીધું, હવે થોડુંક સમજીએ આપણે. એકાકી સમવ્યાસી નળાકાર આ સમજાઈ ગયું. ચેતાક્ષના છેડે ફૂલાયેલો ભાગ જોવા મળે, તો આપણે જોઈ આ ચેતાક્ષ લઈ લ્યો, એના છેડે આ જે ફૂલાયેલા જે ભાગ છે, આ જે ફૂલાયેલા ભાગને શું કહેવાય? ચેતો પાગમ્ય ગાંઠ. એને આપણે શું કહીએ? ચેતો પાગમ્ય ગાંઠ. આ જ ગાંઠ આપણે અહીંયા દર્શાવી, જેથી તમને ખ્યાલ આવે કે આ પ્રકારની સંરચના જોવા મળે. થોડુંક ઝૂમ કરીને લઈએ એટલે ખ્યાલ આવશે
કે હકીકતમાં આ પ્રકારની ગાંઠ એની અંદર જોવા મળે. આ જ ગાંઠ લઈ આપણે રેડી. હવે એ ગાંઠની અંદર એક આ પ્રકારની સંરચના જોવા મળે. તો આ જે ગાંઠ હતી એને આપણે શું કીધું હતું? ચેતો પાગમ્ય ગાંઠ. હવે એ ગાંઠની અંદર આ રીતના જે રાઉન્ડ જેવી રચના જેને શું કહેવાય? સ્ત્રાવ્ય પુટિકા, પુટિકા વેસલ. અને આ પુટિકાની અંદર આ રીતનું જે દ્રવ્ય જોવા મળે, ચેતાપ્રેષક દ્રવ્ય, એ ચેતાપ્રેષક દ્રવ્યનું જે નામ જેને આપણે એસિટાઇલ કોલાઇન તરીકે ઓળખીશું. એક પ્રવાહી જેને શું કહેવાય? એસિટાઇલ કોલાઇન તરીકે આપણે ઓળખી શકીએ. ક્લિયર? તો જોતા જઈ, ચેતોપાગમ્ય ગાંઠમાં સ્ત્રાવ્ય પુટિકા, તો આ ગાંઠ છે એની અંદર આ જે વેસલ જે વાટકા જેવી રચના જેને શું કીધું? સ્ત્રાવ્ય પુટિકા. પુટિકામાં ચેતાપ્રેષક દ્રવ્ય, તો આ પુટિકાની અંદર એક પ્રવાહી છે, એ જે છે એને શું કીધું? ચેતાપ્રેષક દ્રવ્ય. અને એ પ્રવાહીનું નામ શું? તો એને શું કીધું? એસિટાઇલ કોલાઇન. કેમ કે ચેતાપ્રેષક દ્રવ્ય ન્યુરો ટ્રાન્સમીટર એસિટાઇલ કોલાઇન પણ હોઈ શકે, એપિનેફ્રિન નોરેપિનેફ્રિન પણ હોઈ શકે. રેડી? એટલે પ્રવાહી છે, પ્રવાહી છે, તો એ પ્રવાહીને શું કહેવાય? ચેતાપ્રેષક દ્રવ્ય. પણ એ પ્રવાહી કયું છે? એપિનેફ્રિન છે કે નોરેપિનેફ્રિન કે એસિટાઇલ કોલાઇન છે? તો એ ચેતાપ્રેષક દ્રવ્ય ન્યુરો ટ્રાન્સમીટર કયું છે? એસિટાઇલ કોલાઇન એમાં જોવા મળે. ત્યાર પછી એક ચેતાકોષ અને બીજા ચેતાકોષ વચ્ચે જે અવકાશ, મતલબ વચ્ચે જગ્યા, જેને શું કહેવાય? ચેતો પાગમ. તો કઈ રીતનું? આખે આખો ચેતાકોષ એવો ને એવો હશે, બીજો ચેતાકોષ નીચે હશે, અહીંયા શિખાતંતુ એના, તો આ બે વચ્ચે જે જગ્યા જોવા મળી અને શું કહેવાય? ચેતોપાગમ, ચેતોપાગમ્ય ગાંઠ અને આ શિખાતંતુ, તો આ બે વચ્ચે જે અવકાશ જોવા મળ્યો એને નામ શું આપ્યું? ચેતોપાગમ. કેમ કે ગાંઠ પછી અવકાશ છે, તો એના આધારે નામ આપી દીધું ચેતોપાગમ. આપણે કહી શકીએ ચેતોપાગમ તરીકે ઓળખી શકીએ. ક્લિયર? તો આ હતી થોડીક માહિતી કે જે ચેતાકોષ ચેતાતંત્રનો રચનાત્મક અને ક્રિયાત્મક એકમ, એની અંદર આપણે ખાલી ચેતાકોષની થોડીક માહિતીનો અભ્યાસ કર્યો. ફરીથી એકવાર ખાલી ઓવરવ્યૂ જોઈ લે. એની અંદર મુખ્ય ત્રણ ભાગમાં એને ડિવાઈડ કર્યો, શિખાતંતુ, કોષકાય અને ચેતાક્ષ. શિખાતંતુ સૌથી બહારની તરફ, કદમાં સૌથી નાના હોય, અણીદાર હોય અને શાખિત જોવા મળે. એનું કામ શું? જે ઉર્મી વેગ મળશે એને કોષકાય તરફ વહન કરવાનું મુખ્ય કાર્ય. સેકન્ડ, કોષકાય કે જે સેન્ટરની અંદર જે ગોળાકાર, નળાકાર અને તારા આકારના અલગ અલગ આકારના જોવા મળે. કોષકાયમાં પ્રવાહી હોય અને કોષકાય રસ, ચેતા કોષકાય રસ તરીકે આપણે ઓળખી શકીએ. હવે એ કોષકાયની અંદર શું હોય? સેન્ટરમાં કોષ કેન્દ્ર, એની ફરતે નિઝલની કણિકા. પણ નિઝલની કણિકા એટલે શું? તો એક પ્રકારની કણિકામય અંતઃકોષરસ જાળ. હવે કણિકામય અંતઃકોષરસ જાળ એટલે શું? આપણને ખબર જ છે કે જે ચપટી પટ્ટી જેવી જે રચના હોય એની સપાટી ઉપર શું જોવા મળશે? રિબોસોમ. તો જ આપણે એને શું કીધું હતું? કણિકામય અથવા તો રફ એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ તરીકે આપણે ઓળખી શકીએ. તો સ્વાભાવિક કે રિબોસોમ હશે તો કેનું સંશ્લેષણ કરે? પ્રોટીનના સંશ્લેષણ સાથે. તો આપણને ખ્યાલ હોવો જોઈએ કે પ્રોટીનના સંશ્લેષણ સાથે સંકળાયેલો ભાગ કહી શકીએ. આ સિવાય એની અંદર શું જોવા મળશે? કણાભસૂત્ર અને ગોલગીકાય પણ જોવા મળે. ત્યાર પછી કે જે શિખાતંતુમાંથી આવતું જે ઉર્મી વેગ હોય, હવે એ ઉર્મી વેગને વહન કરી અને કઈ તરફ કરશે? ચેતાક્ષ તરફ વહન કરવાનું મુખ્ય કાર્ય એની સાથે સંકળાયેલું હશે. એના પછી આપણે જોઈએ કે જે ચેતાક્ષ, તો ચેતાક્ષની વાત કરી તો એની અંદર શું હશે? એક એકાકી સમવ્યાસી, મતલબ ઉપરથી લઈ નીચે લઈ એનો વ્યાસ કેવો જોવા મળશે? સરખો. માટે એને શું કીધું? સમવ્યાસી કહી શકે. ચેતાક્ષના છેડે ફૂલાયેલો ભાગ જોવા મળશે, જ્યાં એ ફૂલાયેલો જે ભાગ છે એને આપણે શું કીધું? ચેતોપાગમ્ય ગાંઠ તરીકે ઓળખી શકીએ.
હવે ગાંઠની અંદર નાની નાની વાટકા જેવી રચના હોય, જેને શું કહેવાય, પુટિકા, સ્ત્રાવ્ય પુટિકા અથવા તો વેસલ પણ આપણે કહી શકીએ. પુટિકાની અંદર એક અમુક પ્રવાહી ભરેલું હોય, કયું પ્રવાહી ખબર નથી, તો એ ખાલી જે પ્રવાહી ભરેલું હોય એને શું કહેવાય, ચેતા પ્રેષક દ્રવ્ય અથવા તો ન્યુરો ટ્રાન્સમીટર. પણ એ કયું પ્રવાહી છે, તો એમાં શું હશે, એસિટાઇલ કોલાઇન જોવા મળે. અલગ અલગ હોઈ શકે, એપિનેફ્રિન નોર એપિનેફ્રિન પણ હોઈ શકે. એક ચેતાક્ષ અને બીજા ચેતાક્ષ વચ્ચેનો જે અવકાશ, એક ચેતાક્ષ બીજા ચેતાકોષ કે આ બે વચ્ચેનો જે અવકાશ, એક ચેતાકોષ બીજા ચેતાકોષ વચ્ચેનો જે અવકાશ, જેને શું કહેવાય, ચેતોપાગમ તરીકે આપણે ઓળખી શકીએ. તો આ ખાલી હતી ખાલી ચેતાકોષની જે રચના, ચેતાકોષ જે ચેતાતંત્રનો રચનાત્મક અને ક્રિયાત્મક. હવે આની અંદર જે આપણે એના મુખ્ય બે ભાગ જોઈશું, ત્રણ ભાગ જોઈશું, કેના આધારે, શિખાતંતુ અને ચેતાક્ષના આધારે ચેતાકોષોને મુખ્ય ત્રણ ભાગમાં વિભાજિત કરવામાં આવે, એ આના પછીના લેક્ચરમાં આપણે અભ્યાસ કરશું.